જાણીતી રાજસ્થાન હોસ્પિટલને નોટિસ આપવામાં આવી છે. એએમસીએ રિફર કરેલા દર્દીને દાખલ ન કરતા તેનું મોત થયું છે. એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવા નોટિસ આપી છે. હોસ્પિટલ બોર્ડ ચેરમેન સહિત 8 સભ્યો સામે ફરિયાદ નોંધાઈ છે. 24 કમિટી મેમ્બર મળીને 32 લોકોને નોટિસ ફટકારી છે. ગત 18 જૂને કોરોના દર્દીને એએમસી હોસ્પિટલ મોકલ્યો હતો. હોસ્પિટલનું રજિસ્ટ્રેશન રદ કરવા પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દર્દીઓની સારવાર અને હોસ્પિટલ મેનેજમેન્ટના સંચાલનને લઈ ભૂતકાળમાં અનેકવાર વિવાદમાં આવી ચૂકેલી અમદાવાદ શહેરની પ્રસિદ્ધ એવી રાજસ્થાન હોસ્પિટલને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાના રિફર કરેલા દર્દીને સારવાર ન આપવા અને તેના કારણે દર્દીનું મોત થવાના મામલે કારણ દર્શક નોટિસ ફટકારી છે. આ નોટિસમાં કોર્પોરેશન હોસ્પિટલના જે સત્તાવાળા છે તેમને એ પણ પૂછ્યું છે કે એપિડેમિક એક્ટ હેઠળ આ હોસ્પિટલ સામે શા માટે પગલાં ન લેવા, શા માટે હોસ્પિટલને મોટો દંડ ન ફટકારવો અને શા માટે હોસ્પિટલનું નોંધણીનું જે સર્ટિફિકેટ છે તે રદ ન કરવું. આ ઉપરાંત પણ હોસ્પિટલની જે બોર્ડ મેમ્બરો છે તેના ચેરમેન સહિત 8 જે સભ્યો છે અને અન્ય 24 કમિટી મેમ્બર છે તેમને પણ એપિડેમિક એક્ટ અંતર્ગત નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો જવાબ માંગવામાં આવ્યો છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે જે પ્રમાણે હોસ્પિટલના સત્તાવાળાઓની ઊંચી પહોંચ છે, ભૂતકાળમાં પણ અનેક મામલા દબાવવામાં તેઓ સફળ રહ્યા છે, ત્યારે આ મામલામાં હોસ્પિટલના સત્તાવાળાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનને શું જવાબ આપે છે અને કોર્પોરેશને હોસ્પિટલને જે પ્રશ્નો પૂછ્યા છે તે પૈકીના કયા મામલે કોર્પોરેશન આમની સામે શું પગલાં લે છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ.